हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। चलो अपने काले फोर टाइप्स करेली। ये कई कई थी तो कॉमन नाउन बराबर, प्रॉपर नाउन्स, सिंगुलर नाउन्स अने प्लूरल नाउन्स बराबर। पछी आगळ आपणे कहीए फिफ्थ टाइप कंक्रीट नाउन बराबर। कंक्रीट नाउन एटले એવા નાઉન્સ કે જેને આપણે કોઈ વસ્તુ છે એનાથી આપણે પરસીવ કરી શકીએ, આપણે એને સમજી શકીએ બરાબર, કે આપણા જે સેન્સ છે, જે આપણા ફાઇવ સેન્સીસ છે એનાથી આપણે એને સમજી શકીએ કે હા આ વસ્તુ આ છે। લાઈક આંખથી આપણે જોઈએ છીએ, કાનથી આપણે સાંભળીએ છીએ બરાબર, આપણું જે સ્કીન છે એનાથી આપણે આપણે એની અંદર ટચ સેન્સ છે બરાબર, ખબર પડે કે એ કેવી છે, જે સરફેસ છે કેવી છે। ઓકે, એના પછી આપણી જીભ છે એનાથી આપણે શું કરી શકીએ છીએ, ટેસ્ટ કરી શકીએ છીએ બરાબર છે। પછી નાક છે એનાથી આપણે સ્મેલ કરી શકીએ છીએ। ઓકે, તો લાઈક બિલાડી છે બરાબર છે, તો એ જે બિલાડી છે એ બિલાડીનો શેપ કેવો છે આપણે જોઈ શકીએ છીએ બરાબર, એનો કલર કેવો છે એ જોઈ શકીએ છીએ, એ કેવી રીતે અવાજ કરે છે બરાબર, એ બોલે મ્યાવ। ઓકે, તો એ મ્યાવ બોલે છે એવું આપણને ખબર છે। ડોગ, તો ડોગ જે છે એ બાર્કિંગ કરી આપણને ખબર છે બરાબર છે। એવી રીતે બફેલો, ભેંસ બરાબર છે, કાળા કલરની આવે એનો અવાજ આપણને ખબર છે તો આપણે એને સાંભળી શકીએ છીએ। ઓકે, પછી બિલાડીની જે સાંભળી છે ફર જેવી હોય બરાબર, એમ રૂવાટી રૂવાટી હોય, એને વાળ હોય। ઓકે, એવી રીતે લાકડું છે, તો લાકડાની જે છાલ છે ખરબચડી હોય બરાબર, એના પાન ગ્રીન કલરના હોય, એના પર જે ફ્લાવર્સ આવે એ અલગ અલગ કલર્સના હોય બરાબર છે। તો આપણે આ બધી વસ્તુ જે છે એ જોઈ શકીએ છીએ, ફ્લાવર્સ છે ને સૂંઘી શકીએ છીએ કે એનો આ સ્મેલ છે બરાબર છે। પછી મોગરો છે, એની સ્મેલ કેટલી સરસ આવતી હોય બરાબર, તો આપણે એને સૂંઘી શકીએ છીએ। એપલ, ઓકે, તો આપણને એપલનો સ્વાદ ખબર છે કે કેવો હોય, મીઠો હોય, ખાટો મીઠો પણ હોય બરાબર છે। એવી રીતે ગ્રેપ્સ છે, તો ગ્રેપ્સ મીઠી પણ હોય, ખાટી મીઠી પણ લાગે બરાબર, જનરલી ખાટી મીઠી હોય। ઓકે, મરચું, તો એ તીખું હોય। તો આ જે બધા વસ્તુ છે એને આપણે કહીએ કોન્ક્રીટ નાઉન બરાબર। તો આ કોન્ક્રીટ નાઉન ઇઝ સમથિંગ ધેટ કેન બી perceived through one of the five senses બરાબર, senses કયા છે, see, hear, touch, smell, taste બરાબર। તો એ બધાને આપણે કન્ક્રીટ નામની અંદર આપણે ઇન્ક્લુડ કરવાના છે। ટેબલ, ટેબલને ચાર પાયા હોય બરાબર, પછી ઉપર એક સરફેસ હોય, ઓકે, ચોરસ પાટીયું હોય, લંબચોરસ પાટીયું હોય, રાઉન્ડ વી હોય, તેને આપણે ટેબલ કહીએ છીએ। એપલ, એપલ રેડ કલરનું હોય બરાબર, રેબિટ જે છે એ વ્હાઇટ કલરનું હોય, એને ફર હોય। તો આ થયું કોન્ક્રીટ નાઉન બરાબર છે। એટલે કોન્ક્રીટ નાઉન એટલે કોઈ એવી વસ્તુ જેને આપણે આપણા જે સેન્સીસ છે એનાથી આપણે પરસીવ કરીએ છીએ બરાબર, એને આપણે સમજીએ છીએ કે આ વસ્તુ આવી હોઈ શકે। ઓકે, એના પછી આપણે જોઈએ એબસ્ટ્રેક્ટ નાઉન। આ કોન્ક્રીટ નાઉન થયું ને, એનું વિરોધી છે એબસ્ટ્રેક્ટ નાઉન ચાલો તો હવે એવું શું છે હ્યુમન સેન્સીસ ની અંદર કે હ્યુમન એક્ટિવિટીઝ ની અંદર કે આપણી એવી એબિલિટી કે જે આવશે એબસ્ટ્રેક્ટ ની અંદર। એબસ્ટ્રેક્ટ એટલે કેવું, કે જે આપણે ખાલી ઇમેજિનેશન કરી શકીએ છીએ કે હા સંભાવના દર્શાવે છે કે હા આવું હોઈ શકે બરાબર, લાઈક એન્જલ્સ આપણે કોઈ એને જોયા નથી પણ આપણે હંમેશા નાનપણથી એવી બધી વાર્તાઓ સાંભળતા આવ્યા છે બરાબર છે। તો એબસ્ટ્રેક્ટ
nouns are intangible. Ideas. Okay. Intangible ideas से जेनी अंदर आपड़े इनटेंजिबल एटले जे वस्तु ने आपड़े टच नहीं करी शकी बराबर छे जेने आपड़े जोई नहीं सकता बराबर छे जेने आपड़े सूंघी नहीं सकता जेने आपड़े टेस्ट नहीं करता बराबर एने आपड़े इनटेंजिबल कहीए छे फॉर एक्जाम्पल एवी वस्तु विचारो कई कई होई शके तमारे जाते तमारी नोटबुक में लखवानुं छे बराबर પછી હું જયારે ચેક કરું ત્યારે મને કહેવાનું ફરીથી બોલું છું એબ્સ્ટ્રેક્ટ નાઉન છે ને ઇન્ટેન્જિબલ હોય બરાબર છે મતલબ કે એવી વસ્તુ કે જેને આપણે જોઈ નહીં શકીએ ને ટચ નહીં કરી શકીએ ને સ્મેલ નહીં કરી શકીએ નો ટેસ્ટ નહીં કરી શકીએ બરાબર ઇનર ફિલિંગ્સ છે બધી ઇનર ફિલિંગ્સ છે ઓકે તો એવી બધી વસ્તુ કે જેને આપણે સાંભળી નથી શકતા જોઈ નથી શકતા તો એવી કઈ કઈ એવી ફિલિંગ્સ છે બરાબર પણ ઇમોશન્સ તો ઇમોશન્સ જે છે કોઈ સોશિયલ કોન્સેપ્ટ છે બરાબર પછી કોઈ પોલિટિકલ થિયરી છે ઇમોશન્સ બરાબર પછી કોઈ સોશિયલ કોન્સેપ્ટ છે કોઈ પોલિટિકલ થિયરી છે જેને આપણે ફોલો કરીએ છીએ પણ આપણે કુરિયસ એને મતલબ હા આ એની સ્થાપના થઈ છે એવું બધું આપણે નથી જાણી શકતા બરાબર છે આપણે ખાલી એને ફોલો કરીએ છીએ તો એવી કઈ વસ્તુ છે લાઈક ઇમોશન્સ એન્ગર બરાબર લવ સેડનેસ આ થાય ઇમોશન બરાબર કન્સેપ્ટમાં ક્રિએટિવિટી બરાબર મને તો ક્રિએટિવિટી બહુ ગમે એના પછી છે પોલિટિકલ થિયરીની અંદર ડેમોક્રેસી બરાબર ચાલો ડેમોક્રેસી એટલે લોકશાહી આપણે ત્યાં દેશમાં જે ચાલે છે ડેમોક્રેસી થયું બરાબર છે એવી રીતે ઓટોક્રેસી પણ આવે એટલે કે રાજાશાહી બરાબર છે ઓટોક્રેસી ઇનોવેટિવ મેસ બરાબર જે આપણા માઇન્ડની અંદર હોય ને આપણે લાઈક એ આપણી અંદર સ્ટ્રાઇક થતું હોય ને પછી આપણે એને સ્વરૂપ આપીએ છીએ બરાબર છે તો એને આ જે વસ્તુ છે એને આપણે કહીશું એબ્સ્ટ્રેક્ટ નાઉન ઓકે ચાલો નેક્સ્ટ આપણે લઈએ કલેક્ટિવ નાઉન કલેક્ટિવ નાઉન એટલે છે ને જેને આપણે લાઈક ગણી શકીએ ને એને આપણે કલેક્ટિવ નાઉન કલેક્ટિવ નાઉન ડિસ્ક્રાઇબ ગ્રુપ ઓફ થિંગ્સ ઇટ મે બી સિંગ્યુલર ઓર પ્લુરલ એ સિંગ્યુલર બી હોઈ શકે અને પ્લુરલ બી હોઈ શકે ને આપણે કહીએ શું કલેક્ટિવ નાઉન મતલબ કે જે આપણે ગણી શકીએ એવું કાઉન્ટ કરી શકીએ એવું ગણી શકીએ બરાબર હવે
ટીમ છે, ક્રિકેટ ટીમની અંદર 12 મેમ્બર હોય, બરાબર છે. એવી રીતે કબડ્ડીમાં 9 હોય છે, બરાબર. ફૂટબોલમાં પણ 12 જેવા કદાચ હોય છે, સુધારી લેજો જો તમને સારી રીતે ખબર હોય તો, બરાબર. પછી જે ઘેટા હોય ને એના ટોળાને આપણે ફ્લોક કહીએ છીએ, બરાબર છે. પછી કોઈ પ્રોફેશનલ જગ્યાએ, કોઈ એકેડમીની અંદર, કોઈ ઓફિસની અંદર, કોઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર, કોઈ કંપનીની અંદર જે મેમ્બર્સ હોય છે એને આપણે કમિટી કહીએ છીએ, બરાબર છે. પછી પૈસા એને આપણે કાઉન્ટ કરી શકીએ, બરાબર. $100, બરાબર. આ થયા કલેક્ટિવ નાઉન્સ, જેને આપણે કાઉન્ટ કરી શકીએ, બરાબર છે. તો હવે એવી વસ્તુ કે જે આપણે કાઉન્ટ નહીં કરી શકીએ, બરાબર, કલેક્ટ નહીં કરી શકીએ, તો એ ખાંડ છે એને આપણે ગણી શકીએ, હોય એને આપણે તોલી શકીએ, બરાબર. અમુક ચોક્કસ માપ આપણે એનો કરી શકીએ, પણ એને આપણે ગણી નથી શકતા કે એક ખાંડ, બે ખાંડ, ત્રણ ખાંડ એવી રીતે ગણીએ છીએ આપણે, ના, એવી રીતે નથી ગણતા. એને આપણે ગ્રામમાં ગણીએ છીએ, બરાબર છે. 100 ગ્રામ ખાંડ, બરાબર છે. હેર કટ આપણા વાળ છે એની ગણાય, ઓકે. તો વાર ગણવા બેસે ને પછી જિંદગી નીકળી જાય, એમાંથી કેટલા ખરીદી જાય, ઓકે. તો આપણે હેર કટિંગ કરાવીએ છીએ તો એની અંદર છે ને કેટલીક સ્ટાઇલ હોય, બરાબર છે. તો એને આપણે ગણી નથી શકતા, તો એના માટે કયો વર્ડ છે? એના માટે છે કમ્પાઉન્ડ નાઉન, બરાબર. એને આપણે કમ્પાઉન્ડ કરી શકીએ. કમ્પાઉન્ડ નાઉન, બરાબર. કમ્પાઉન્ડ નાઉન કમ્બાઇન્સ, કમ્બાઇન કરવું, બે વસ્તુ ભેગું કરવું, બરાબર. કમ્બાઇન્સ ટુ વર્ડ્સ ઇન વન અને કેટલાકની અંદર છે ને હાઇફન બી વપરાય, આમ આપણે અને જેને ડેશ કહીએ છીએ ને એને એકચ્યુઅલી ડેશ નહીં કહેવાય, એને હાઇફન કહેવાય, બરાબર. જે લાંબુ આવે એને ડેશ કહેવાય, ઓકે. તો ડેશના બી અલગ અલગ પ્રકાર છે, ઓકે. આ મોટું થઈ ગયું જરા, આને ડેશ કહેવાય, બરાબર. એમ ડેશ આવે, એન ડેશ આવે, હું તમને ક્લાસરૂમમાં શીખવાના કેમ. ચાલો, તો કોઈ બે વર્ડ ભેગા થાય, બરાબર છે, એને બી કમ્પાઉન્ડ નાઉન કહેવાય. જે ગણી નહીં શકતા હોઈએ, બરાબર છે, એને બી આપણે કમ્પાઉન્ડ કહીએ, ઓકે. લાઈક ડ્રાય ક્લિનિંગ, અહીંયા જે ડ્રાય છે અલગ છે અને ક્લિનિંગ છે ને એ અલગ છે, એક અને આ એક, બરાબર. પણ એક આખો વર્ડ બન્યો ડ્રાય ક્લિનિંગ, બરાબર છે. એવી રીતે ટૂથ એટલે કે દાંત, બહુવચન છે આ, હા. ને પેસ્ટ, ટૂથપેસ્ટ એક વસ્તુ બની ગયું, આ અલગ છે ને આ અલગ છે, પણ એક આખો વર્ડ છે ટૂથપેસ્ટ, ઓકે. એવી રીતે હેર કટ, તો આ છે હેર ને આ છે કટ, બંને અલગ અલગ વર્ડ છે પણ એ બની ગયું, બરાબર છે. તો આ થયું કમ્પાઉન્ડ નાઉન્સ, બરાબર. એના પછી છે કાઉન્ટેબલ નાઉન, કાઉન્ટેબલ નાઉન્સ કાઉન્ટેબલ નાઉન ઇઝ વન ધેટ યુ કેન કાઉન્ટ, બરાબર, જે તમે કાઉન્ટ કરી શકો એવા, બરાબર. ટુ ટેબલ્સ, વન એપલ, બરાબર. આ થયા કાઉન્ટેબલ, ઓકે. એના પછી આપણે
प्लस नू लईए अन काउंटेबल नाउन्स एंड अनकाउंटेबल नाउन्स એને છે ને માસ નાઉન્સ પણ કહેવાય. માસ એટલે ઢગલો. ઇઝ વન ધેટ કેન નોટ બી કાઉન્ટેડ. બરાબર. લાઈક સોલ્ટ, સી ફૂડ, શુગર, ઓકે, લગેજ, એડવાઇઝ, ઇમોશન જ છે આપણે. બરાબર. તો આને કહેવાય અનકાઉન્ટેબલ નાઉન. બરાબર છે. જો મને બીજા મળશે ને તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. બીજા ટાઈપ્સ જો મને મળશે તો.